નમસ્કાર, હું ચિરાગ. TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચાર અમદાવાદથી, કે જ્યાં 16 સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ખાનગી કોવિડ હોસ્પિટલમાં કામકાજ કરતા તબીબોએ ગંભીર આરોપ લગાવ્યો છે. 16 સિવિલ હોસ્પિટલના તબીબો અને RMO સામે આ આરોપ છે. મેડિકલ સ્ટાફનો આરોપ છે કે 16 સિવિલના RMO તેમની સાથે સભ્યતાપૂર્વક વર્તતા નથી. આ ઉપરાંત 16 સિવિલનો સ્ટાફ કોવિડ દર્દીઓની યોગ્ય સારવાર કરતો નથી. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ PPE કીટ પહેર્યા વગર જ નર્સિંગ ટેબલ પર બેસી રહે છે. દર્દી પાસે ટેમ્પરેચર માપવા સુદ્ધા કોઈ જતું નથી. આ ઉપરાંત દર્દીને સીધી દવા આપવામાં આવે છે, જેનાથી ઇન્ફેક્શનના ચાન્સ વધતા હોય છે. કોવિડના દર્દીને બીજા દર્દીનો રિપોર્ટ હાથમાં પકડાવી દેવા જેવી ઘોર બેદરકારી પણ અહીંયા થઈ રહી છે. સભ્યતા વગરની વાત કરે છે, અપશબ્દ બોલે છે, બરાબર. અને ત્યાંના જે મેડિકલ સ્ટાફ બીજો રહ્યો એ બી અમને સાચવતો નથી કે જોતો બી નથી અમારી સામે, બરાબર. એ કહે છે કે તમે કોણ, વિગત અમને આપતા નથી, બરાબર. એટલે અમારે કરવાનું શું? આજે અમે મેડિકલ સ્ટાફ છે, બરાબર. અમારે કરવાનું શું? આજે અમને મેડિસિન કઈ રીતે આપે છે સાહેબ, બરાબર? એ ખોટી રીતે આપે છે, જે એ રીતે ના હોય. અમે કહીએ છીએ કે આ ખોટી છે, તો કે ના, અમે આવી રીતના જ આપીએ છીએ, બરાબર. મેડિસિન આવી રીતના ના અપાય, બરાબર છે. ગ્લોસમાં આપવી જોઈએ, ગ્લોસ બી નથી, કશું બી નથી. તો 16 સિવિલના RMO દ્વારા અસભ્ય વર્તણૂક થતી હોવાની પણ ફરિયાદો છે. ખૂબ જ બેજવાબદારી ભર્યું વર્તન 16 સિવિલના મેડિકલ સ્ટાફ દ્વારા થતું હોવાનો આક્ષેપ. શારદાબેન હોસ્પિટલ બાદ 16 સિવિલની પણ આ પ્રકારની ઘોર બેદરકારી સામે આવી છે. આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ. જિગ્નેશ, જે રીતના આરોપો છે, ખાલી મેડિકલ સ્ટાફની વર્તણૂક સામેના આ પ્રકારના આરોપ છે, કયા પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે? ચિરાગ, 16 સિવિલ હોસ્પિટલની આ વાત છે કે જ્યાં સરકારી હોસ્પિટલમાં અનેક દર્દીઓને સારવાર અર્થે લાવવામાં આવતા હોય છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં જ કામ કરતા ડોક્ટર દ્વારા જ આ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં જે પ્રકાર 16 સિવિલમાં જે પ્રકારે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી, કોઈ પણ પ્રકારે જે નિયમો છે તેને ફોલો કરવામાં આવતા નથી. જે હોસ્પિટલનો સ્ટાફ છે, તે નર્સિંગ સ્ટાફ હોય કે ડોક્ટર હોય, તે માત્ર ને માત્ર વોર્ડની બહાર આવેલા નર્સિંગ ટેબલ પર સાદા કપડામાં જ તેઓ બેઠેલા હોય છે અને કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી અને ત્યાં તેઓ ગપ્પાબાજી કરતા હોવાનું જોવા મળતું હોય છે. દર્દીઓને જો પૂછવામાં આવે, સરકાર દ્વારા જો ઇનિશિયલ લઈ અને કોઈ એક ટીમ બનાવવામાં આવે અને તમામ દર્દીઓનો એક સર્વે કરવામાં આવે કે આખરે તેમની પાસે હોસ્પિટલ સ્ટાફમાંથી કઈ વ્યક્તિ કેટલી વખત આવે છે, તો ચોંકાવનારી વિગતો બહાર આવે, કારણ કે કોઈ પણ નર્સ કે કોઈ પણ ડોક્ટર દ્વારા તેઓની મુલાકાત. પણ તો જગદીશ, અરે જિગ્નેશ, એક સવાલ એ પણ છે કે હોસ્પિટલના જે ઉચ્ચ અધિકારીઓ છે એ શું વોચ નહીં રાખતા હોય એમના સ્ટાફ ઉપર? કોઈ પણ પ્રકારનું સુપરવિઝન 16 સિવિલમાં જણાતું નથી. માત્ર ને માત્ર દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે માત્ર કાગળ પર ટીમો દર્શાવાય છે, પરંતુ હકીકતમાં વોર્ડ પર કેટલા ડોક્ટરો કેટલી નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે તે જોવાની દરકાર કોઈએ લીધી નથી. માત્ર ને માત્ર કાગળ પર જ છે બધી વાત. જ્યારે દર્દીને દવા આપવાની વાત છે, ત્યારે ગ્લવ્સ પહેરેલા હાથમાં જો દવા સીધી મૂકવામાં આવે તો સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવે કે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. તેમ છતાં આવા જ હાથમાં દવા કાઢ્યા બાદ, તેને રેપરમાંથી કાઢ્યા બાદ સીધી દવા દર્દીને આપવામાં આવતી હોય છે, કેટલી બેદરકારી ગણી શકાય તે સીધી વાત છે. અન્ય એક બેદરકારીની વાત કરવામાં આવે તો કોઈ પણ હોસ્પિટલ સ્ટાફ દ્વારા PPE કીટ પહેરેલા નજરે ચડતા જ નથી. તો આખરે PPE કીટ પહેર્યા વગર જ જે કોવિડમાં કામ કરતા નર્સિંગ સ્ટાફ તેમજ તબીબો તે વોર્ડની બહાર નજરે ચડતા હોય, તો આખરે વોર્ડની અંદર કોણ જતું હશે તે આ જે મોબાઈલ વિડીયો બહાર આવ્યા છે તેના પરથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે. દર્દીઓએ જે આક્ષેપ લગાવ્યો છે, આ વિડીયો વિશે થોડી વાત કરો. આ વિડીયો કોણે બનાવ્યો છે અને એમાં કયા પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે? જે આ વિડીયો બન્યા છે તે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર દ્વારા બનાવવામાં આવ્યા છે. એટલે શું એ ડોક્ટર ત્યાં ગયા હતા?
ડોક્ટરના જ દાદાને આ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 3 દિવસથી સારવાર ચાલતી હતી, પરંતુ તેમનું સેમ્પલ પણ લેવામાં ન આવ્યું. જ્યારે આ ડોક્ટર પોતે તમામ બાબતથી માહિતગાર હોવાના કારણે તેઓએ ફરજ પરના ડોક્ટર તેમજ અન્ય સ્ટાફને રજૂઆત કરી, તો તેઓએ કોઈ પણ પ્રકારે સેમ્પલ તો ન લીધા, ઉલટાનું તેઓ પર તેઓ વરસી પડ્યા હતા. 2 દિવસ સુધી કોઈ પણ પ્રકારે સેમ્પલ લેવાની કામગીરી ન થઈ. 3જા દિવસે જ્યારે સેમ્પલ લેવાય છે ત્યારે આ દર્દી પોઝિટિવ આવ્યા હોવા છતાં પણ તેમને રજા આપી દેવામાં આવે છે, અને જે આ પ્રાઇવેટ ડોક્ટર છે તેમને સ્પષ્ટ કહી દેવાય છે કે તમારે જ્યાં દર્દીને લઈ જવા હોય તમે લઈ જઈ શકો છો, કોઈ પણ પ્રકારની સારવાર અહીં કરવામાં આવશે નહીં. અને નવાઈની બાબત ચિરાગ એ છે કે આજ 70 વર્ષના દાદાને ત્યાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે રજા આપીને તેઓ બહાર નીકળતા હતા ત્યારે જે કર્મચારી હતા હોસ્પિટલના તેણે પણ કોઈ પણ પ્રકારે પીપી કીટ પહેરી નથી. ચિરાગ, આ પણ એક ખૂબ જ ગંભીર બેદરકારી ગણી શકાય, કારણ કે કોઈ પણ પ્રકારે પીપી કીટ પહેર્યા વિના આખરે કયા પ્રકારે દર્દી પોઝિટિવ દર્દી સાથે કામ કરી શકાય, હોસ્પિટલ સ્ટાફ કઈ રીતે કરે, કોઈ પણ પ્રકારનું ધારા ધોરણ WHOની ગાઈડલાઇનનું પાલન સોલા સિવિલ હોસ્પિટલમાં થતું હોય તેવું જણાતું નથી. માત્ર ને માત્ર બધું કાગળ પર છે. આખરે દર્દીઓને કયા પ્રકારની સારવાર મળતી હશે? બિલકુલ, ટ્રીટમેન્ટ પર ચોક્કસ મોટો સવાલ છે. આપનો આભાર જિગ્નેશ આ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ કે વધુ એક બેદરકારી હોસ્પિટલની સામે આવી છે અને એક તબીબે જ આ પ્રકારના આરોપો મૂક્યા છે. સોલા સિવિલ ફરીવાર વિવાદમાં, ટ્રીટમેન્ટની જે પદ્ધતિ છે તેની સામે ચોક્કસ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.